રવિન્દ્રનાથ ટાગોર એ બહુ જ ગર્ભ શ્રીમંત પરિવારમાં ઉછેર થયો. એમને જે પ્રસંગો એ શિક્ષણ મેળવ્યું, ખાસ કરીને ઘરે એમના શિક્ષકો ભણાવવા આવતા, વિદેશ ગમન પણ કર્યું, શાંતિનિકેતન જેવી સંસ્થા પણ ઊભી કરી, એક સારા કવિ હોવાના નાતે એમને નોબેલ પુરસ્કાર પણ મળ્યો. આમ એમનો અનુભવ ક્ષેત્ર બહુ વિશાળ હતો અને એમને ખૂબ જાણ્યું, જોયું, શીખ્યું, અને આ સીધો જ પરિપાક એમને આપણને એમના શિક્ષણ દર્શનમાં જોવા મળે છે. રવિન્દ્રનાથ આદર્શવાદી પણ છે, રવિન્દ્રનાથ પ્રકૃતિવાદી પણ છે. આ બંને દ્વારા એમનો ધ્યેય જે છે એ બાળક ખૂબ સારું પ્રાપ્ત કરે, ખૂબ સારું શીખે. આમ એમને એક બાળકના સર્વાંગી વિકાસ માટે સુંદર હેતુઓ આપ્યા છે, ખૂબ સુંદર શિક્ષણ પદ્ધતિઓ આપી છે, અને સાથે સાથે પાઠ્યક્રમની બાબતમાં પણ રવિન્દ્રનાથ ખૂબ ઉદાર છે કે એમને ચાર બાબતો મહત્ત્વની મૂકી કે જે કંઈ પાઠ્યક્રમ પસંદ કરવામાં આવે એ બાળકની જિજ્ઞાસાની પૂર્તિને લાયક હોવો જોઈએ. હવે જિજ્ઞાસાની પૂર્તિને લાયક આ વાત મૂકીને રવિન્દ્રનાથે બહુ જ મોટું એક ચેલેન્જ આપણે સમક્ષ મૂક્યું છે કે જે પ્રમાણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ ક્રમશઃ થતો રહે છે એ પ્રમાણે પાઠ્યક્રમના વિષયોનો પણ બદલાવ થવો જ જોઈએ, અને જે પ્રમાણે બાળકનો માનસિક વિકાસ આટલું ખૂબ પૂર ઝડપે, એકદમ જેને કહેવાય કે ફાસ્ટ એક્સપ્લોશન જે છે એને આપણે સરસ રીતે એને કવર કરી શકીએ એ માટેના વિષયો, અને સાથે સાથે એ શિક્ષણને પૂરક પ્રવૃત્તિઓ એમાં પણ એ પોતે ઉદાર રહ્યા છે કે જે કંઈ સમયે જે ઉપયોગી લાગે એ બધી જ શિક્ષણ વિષયક પૂરક પ્રવૃત્તિઓ તરીકે પાઠ્યક્રમમાં સમાવી જોઈએ, અને એ પૂરક પ્રવૃત્તિઓ એ પણ પાઠ્યક્રમનો એક હિસ્સો બને. આમ માત્ર સૈદ્ધાંતિક વિષયો નહીં પણ પ્રાયોગિક વિષયોને પણ શિક્ષણમાં પૂરું સ્થાન મળે, ન્યાય મળે, એ બાબત રવિન્દ્રનાથના આપણા શિક્ષણ દર્શનમાં જોવા મળે છે. જ્યારે પદ્ધતિઓની બહુ ટૂંકમાં આ છેલ્લે આપણે સમપ કરીએ છીએ ત્યારે કે ચીલાચાલુ પદ્ધતિઓનો એમને હંમેશા વિરોધ કર્યો કે ચાર દિવાલોમાં જે શિક્ષણ મળે એ વિદ્યાર્થીની જિજ્ઞાસાને ક્યારેય પૂર્ણ કરી શકે, શિક્ષકે આ માટે ચાર દિવાલોથી બહાર આવવું જ પડશે, એને એના જે વિષયો શીખવાના છે એ માટે એવા પ્રસંગો ઊભા કરવા પડશે, ચિંતન કરવું પડશે કે બાળકોને લઈને પ્રવાસ પર્યટન જવાનું થાય, કોઈ મુલાકાતે જવાનું થાય, કોઈ એવી વ્યક્તિ વિશેષનો સંવાદ ગોઠવવામાં આવે, અને આ બધાની સાથે સાથે બાળક ખૂબ સારું શીખે, સંવાદ કરે, પ્રશ્નોત્તરી કરે, પ્રવાસ પર્યટન કરે, અવલોકન કરે, નિરીક્ષણ કરે. આમ એક જીવંત વ્યવહાર, જીવંત પર્યાવરણ શાળામાં વર્ગખંડમાં ઊભું થાય, આ બાબત એ મહત્ત્વની છે. રવિન્દ્રનાથના દૃષ્ટિબિંદુમાં શિક્ષક એક આદર્શવાદી શિક્ષક, અને માત્ર શિક્ષક દ્વારા જે શિક્ષણ અપાય એ બાળક વિદ્યાર્થી શિક્ષકને કેન્દ્ર સ્થાને રાખીને એની એક આદર્શ મૂર્તિ એ બાળકના મનમાં કેન્દ્રિત થાય, અને એ પ્રમાણે વિદ્યાર્થી એ આદર્શ શિક્ષકની મૂર્તિને હંમેશા પોતાના માનસમાં ચિરંજીવ રાખે, આવી એમની કલ્પના છે. આ શિક્ષક કેવા? તો એમનું સમગ્ર જીવન, એમનું વર્તન, વ્યવહાર પ્રેમાળ, સહાનુભૂતિપૂર્ણ, દરેક વિષયોના જ્ઞાતા, સાથે સાથે જે નવીન વાતો આવે છે એને આત્મસાત કરનાર શિક્ષક. આ શિક્ષક ત્યારે જ બની શકે જો એ સતત બાળકની ચિંતા કરતા હોય, બાળકોના હિતનું હંમેશા ખેવના કરતા હોય. આ જ શિક્ષક રવિન્દ્રનાથ ટાગોરની ફિલોસોફી પ્રમાણે એનું દાયિત્વ નિભાવી શકે. આમ આપણે સમગ્ર રીતે જોઈએ તો શિક્ષક પાસે પણ રવિન્દ્રનાથે ખૂબ ઊંચી અપેક્ષાઓ રાખી છે, અને આજે શિક્ષક દિન નિમિત્તે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ડૉક્ટર રાધાકૃષ્ણનનું પણ એક આદર્શ ઉદાહરણ આપણી સામે છે, અને રવિન્દ્રનાથે જે પણ જે અપેક્ષાઓ રાખી છે એ આપણે રાધાકૃષ્ણનમાં પણ અવશ્ય રીતે જોઈ શકીએ છીએ. તો આજે આપણે એક શિક્ષક તરીકે જ્યારે રવિન્દ્રનાથ ટાગોરની આખી શિક્ષણ દર્શનની આજે વાત કરી રહ્યા છીએ ત્યારે એક સારા શિક્ષક અવશ્ય બનીએ, અને બાળકોનું હિત ચિંતનારા, બાળકોની વિકાસ ગાથાને આગળ લઈ જનારા, બાળકોના પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર કરનાર,
એવું સર્જનાત્મક વાતાવરણ વર્ખણમાં ઊભું કરનાર અને ગુરુ શિષ્યના સંબંધો એ ખૂબ ઉચ્ચ કક્ષાએ એને ઊભા કરીએ એવું અચૂક કાર્ય આપણે અવશ્ય કરીએ તો મને લાગે છે કે આપણે આજે રવિન્દ્રનાથના વિચારોને ખૂબ સારી રીતે આત્મસાત કર્યા કહેવાશે અને આજે શિક્ષક દિને આપણે આપણા સૌના શિક્ષકોના રોલ મોડેલ ડૉક્ટર રાધાકૃષ્ણનને સાચી અંજલિ આપી પણ કહેવાશે. અસ્તુ.